દબાણ મુદ્દે સ્થાનિકો દ્વારા કોર્પોરેશન સ્થાનિકો આ મુદ્દે વિવિધ બેનરો સાથે ઉત્તર ઝોન ની કચેરી ખાતે પહોંચ્યા હતા અને ડીડીઓને પણ રૂબરૂ મળીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને માંગણી કરવામાં આવી હતી કે બાપુનગરમાં થયેલા ગેરકાયદેસર દબાણ તાત્કાલિક દ્વારા તોડી પાડવામાં આવે નહીં તો વગર વિરોધ દીપાચી ક્યૂ ઉચ્ચારવામાં આવી હતી સ્થાનિક લેવલથી તો સાહેબ એંસી અરજીઓ કરી છે અને એના અગાઉ પણ પાછલા ચાર મહિનાથી અમે લોકો કાયમ કોર્પોરેશનમાં વારંવાર આવીએ છીએ પણ એસ્ટેટ એડીયોના જે વોર્ડ ઇન્સ્પેક્ટર છે બાપુનગરના ઉદય કોલી એ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર સિવાય કોઈ કામ જ નથી જ્યારે મેં બાપુનગર ના વિષય પર મેં વાત કરી અને અધિકારીઓ સાથે મેં બેસીને વાત કરી કે બાપુનગરમાં આટલા ગેરકાયદેસર બાંધકામો થાય છે અને અરસપરસના જે લોકોના માર્જિનની બધી જગ્યાઓ રોકી અને લોકો પોતાની મિલકત ઊભી કરે છે ત્યારે મેં કોર્પોરેશન આ ખાડે કામ કેમ કરે છે પણ જાણવા મળ્યું કે આના અંદર ઉદય કોહલીએ લાખો રૂપિયાના વહીવટો કર્યા છે એટલે આ બાંધકામ કરવામાં તોડતા નથી જ્યારે પછી એક બાંધકામમાં ડિમોલેશન બતાવે છે અને પ્રેસ નોટ કરે છે ઉદય કોહલી કે ભાઈ બાપુનગર લાલીવાલા સ્ટેટમાં અમે લોકો ડિમોલેશન કર્યું પણ ડિમોલેશન છે એનું ખાલી સેન્ટિંગ ઉતારવાનું બાકી રસ્તાનો અમારે વીસ ફૂટનો જે એસ્ટેટનો કાયદેસરનો રસ્તો છે એ રસ્તો તોડવા માટેની વાત હતી તો એના અંદર કોર્પોરેશનના એસ્ટેટ ટીડીઓના એજન્ટો દ્વારા જે રીતે અમને બાંધવામાં આવે છે જે રીતે પૈસાના નાણાકીય જે વ્યવહારો થાય છે ને એના હિસાબે જો સામાન્ય વ્યક્તિને ન્યાય નથી મળતું ને એનો આજે આ પુરાવો મારે કરવો પડ્યો